આણંદની ઉમરેઠ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। નગરપાલિકા દ્વારા 1 કરોડ થી વધુના ખર્ચે રામ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જાણવણીની તસ્દી ન લેતા આજે તે અત્યંત દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે। આ તળાવની ફરતે વોકવે, જાળી લગાવી, રંગરોગાન, બગીચો વગેરે બનાવવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં કરેલો તમામ ખર્ચ એળે ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સરકારની જીતી ગ્રાન્ટમાંથી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા 1 કરોડ ઉપરની ગ્રાન્ટનો ખર્ચ અહીંયા બતાવવામાં આવે છે, પરંતુ હકીકતે આપ તળાવની નજરે જોઈ શકો છો કે અહીંયા કોઈ 1 કરોડનો ખર્ચ થયો હોય એવું દેખાતું નથી। માત્ર ભ્રષ્ટાચાર થયો છે અને જ્યાં ત્યાં ધમકીના ઢગ જોવા મળે છે અને જ્યાં આગળ અંધારું છે ત્યાં આગળ અસામાજિક તત્વોનો કબજો છે। ઉમરેઠનું તળાવનું જે રામ તળાવ કહેવાય છે, લાલ દરવાજે આવેલું, ત્યાં આગળ બ્યુટિફિકેશનના નામે ખૂબ લાખોની પણ કરોડોની સંખ્યામાં ગ્રાન્ટો આવેલી છે। આપ જોઈ શકો છો તેમ ખૂબ જ હલકી કક્ષાની ગુણવત્તાનું કન્સ્ટ્રક્શન થયેલું છે। જેની અંદર જે બ્લોક પેવિંગ કરેલું છે એ પણ ખલાસ થઈ ગયા છે, એ આગળ બ્લોક માર્યા છે, એમાંથી પણ જાડવાને ડાળી આખા બધું ઊગી નીકળ્યું છે। એ બહુ હલકી કક્ષાનું બનાવ્યું છે જેથી કરીને ખૂબ મોટી પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું જાણી આવે છે। થોડા સમય પહેલાં એ રામતળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવેલું, ત્યારબાદ અમારા ધ્યાને આવેલ છે કે ત્યાં સાફ સફાઈની યોગ્ય કાર્યવાહી હાથ ધરાતી નથી, તો આગામી ટૂંક સમયમાં અમે એની સાફ સફાઈ અને જાળવણીનું યોગ્ય રીતે કામગીરી થાય એ બદલ પગલાં લઈશું। સંદેશ માધ્યમથી અને ઉમરેઠ નગરજનો તરફથી મને જાણવા મળ્યું છે કે એમાં સાફ સફાઈ થઈ રહી પાછલા ઘણા વર્ષોથી, તો હવે હું ચાર્જ લીધે મારે 20 દિવસ થયા, પણ ટૂંક સમયમાં એને સારું એવું ઇડિવેશન કરાવીને બનાવી દેવડાવીશ સારું, જેથી કરીને ઉમરેઠની પ્રજાને ફરવા જવામાં સહાયતા મળે।